ચોમાસાની શરૂઆત થતા જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો પણ શરૂ થઈ જાય છે। પહેલા જ વરસાદમાં અમદાવાદ રસ્તા ઉપર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ। મણિનગરમાં રામબાગ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર સતત ત્રીજા વર્ષે અહીં મોટો ભૂવો પડી ગયો। એએમસી દ્વારા ભૂવાના સમારકામની કામગીરી શરૂ તો કરાઈ, સાથે જ ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડતા આ ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું અને આવનારા 10 દિવસ સુધી મણિનગર રામબાગથી કાંકરિયા જવાનો રસ્તો બંધ રહેશે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ આ જ રોડ ઉપર જોવા મળતી હોય છે। ચોમાસાની સિઝનમાં અમદાવાદ શહેરમાં ભૂવા પડવા કોઈ નવી વાત નથી। અમદાવાદના રામબાગ વિસ્તારમાં પણ એક મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે રસ્તો કોર્ડન કરીને બંધ કરવામાં આવ્યો છે। રામબાગથી લઈને કાંકરિયા સુધી જવાનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને આ જ કારણથી જે સ્થાનિકો છે, વાહન ચાલકો છે, તેમને હાલાકીનો સામનો કરવો પડતો છે। કેટલાક સ્થાનિકો સાથે વાત કરશું। શું કહેશો, આજે ભૂવો કેટલા સમયથી પડ્યો છે અને કેટલી વખત આ વિસ્તારમાં ભૂવો પડ્યો છે? અમદાવાદ સ્માર્ટ સિટીમાં ભૂવા પડવા એક સામાન્ય બાબત છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે છેલ્લા 3 વર્ષથી સતત દર વર્ષે સામાન્ય વરસાદ અહીંયા ભૂવો પડે છે। આ વર્ષે હેટ્રિક મારી છે અને બિલકુલ 800 મીટર દૂરના ભાગમાં દક્ષિણ ઝોનનું હેડક્વાર્ટર આવેલું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું હેડક્વાર્ટર આવ્યું છે કે ત્યાં લાખોની સંખ્યામાં સુવિધાઓ લેતા અધિકારીઓ રહ્યા છે, પરંતુ આના માટે કોઈ કાયમી નિરાકરણ નથી। દર વર્ષે ભૂવા પડે છે અને એનો ખર્ચો કરી પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાય છે, પરંતુ કાયમી સમાધાન નથી આવતું, જેથી અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાસ કરીને દક્ષિણ ઝોનના અધિકારીને વિનંતી કરીએ છીએ કે આવા સ્માર્ટ સિટીમાં ભૂવા નગરીથી અમને ક્યારે તમે મુક્તિ આપશો એનું અમને તમે કમિટમેન્ટ આપો। વધુ એક નાગરિક સાથે વાત કરશો, તમે શું કહેશો, તમારો પણ આ રોજનો રસ્તો છે, કેટલી મુશ્કેલી પડે છે, કઈ જગ્યાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું? હવે આમાં છે એવું ને કે અહીંથી આ સીધે સીધો રસ્તો છે, બરોબર છે, હવે અહીંથી આ સાઈડ આમ જવાનું એટલે આખું ફરીને જવું પડે, બરોબર છે। હવે એક વસ્તુ છે કે અહીંથી આપણે સીધે સીધા જતા આવીએ, બરોબર છે, આખું આમ ફરીને જવું પડે છે, બરોબર, અને રોજનું આવા જવાનું રસ્તો છે। હવે તમે સમજો કે અહીંથી કેટલી પબ્લિક આવે છે, કેટલા અહીંથી સમજી લો કે ટ્રાફિક કેટલો થાય છે એ જોવાનું, અને રોજ આવા જવામાં હેરાનગતિ બહુ થાય છે। વધુ એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું, તમે શું કહેશો, કેટલા સમયથી આ ભૂવો અહીંયા પડ્યો છે અને કેટલા સમયથી કામકાજ ચાલે છે અને કેટલી ઝડપી કામકાજ થાય તેવું ઈચ્છો છો તમે? આજે કમસેકમ 5-6 દિવસથી અહીંયા ભૂવો પડેલો છે। અહીંયા મંદિરની બાજુમાં ટ્રાફિક વધારે થાય છે, લોકો આવા જાય છે, અમને બહુ અડચણ છે અને અમારે બી રોજગારી ધંધો છે અહીંયા અને અમને પણ તકલીફ પડે છે, અને જેથી કરીને દર વર્ષે થાય છે એનું કંઈ નિવારણ કરો। નાગરિકો ભૂવાથી પરેશાન થઈ ચૂક્યા છે અને સતત ત્રીજી વખત આ જ જગ્યા ઉપર ભૂવો પડ્યો છે, જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। છેલ્લા 5-6 દિવસથી અહીંયા કામકાજ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી, અને આ જ કારણથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય પ્રકારની કામગીરી કરવામાં આવે, જેથી કરીને નાગરિકોની હેરાનગતિ ઓછી થાય। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે પ્રતીક જાદવ, TV9 અમદાવાદ।